વડગામ તાલુકાના ઇકબાલગઢના દૂધ મંડળીના મંત્રી સામે મંડળીના ચેરમેને 35 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી. વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રી સામે મંડળીના ચેરમેને 35 લાખ ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. મંત્રી લવજી ચૌધરીએ દૂધ મંડળીના નાણામાં 35 લાખની ઉચાપત ઓડિટ દરમિયાન બહાર આવી હતી. જો કે વડગામ પોલીસે મંત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 2019-20 ના ઓડિટ દરમિયાન ઇકબાલગઢ દૂધ મંડળીમાં 35 લાખની ઉચાપત બહાર આવી હતી. દૂધ મંડળીના મંત્રીએ પોતાના ખર્ચમાં નાણાં વાપરી કૌભાંડ આચર્યું હતું. દૂધ ગ્રાહકોના પૈસા મંડળીમાં જમા ન કરાવીને કૌભાંડ આચર્યું હતું, જેને લઈને દૂધ મંડળીના ચેરમેને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઉચાપતની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ 35 લાખની ઉચાપત કરતા ચેરમેને વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે વડગામ પોલીસે આરોપી એવા મંત્રીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. દૂધ ગ્રાહકોના પરસેવાની કમાણીના પૈસા લઈને મંત્રીએ અંગત કામમાં વાપર્યા હતા. જો કે પોલીસે આરોપી લવજી ચૌધરીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા. વડગામ પુષ્ટિ વિસ્તારમાં ઇકબાલગઢ ગામ આવેલું છે. ત્યાં દૂધ સહકારી મંડળીના ચેરમેનને પ્રથમ દ્રષ્ટિએ કંઈક ખોટું થયેલાનું જણાતા તેને સરકારી ઓડિટની માગણી કરેલી. જે માગણી આધારે સરકારી ઓડિટ થયેલ અને સરકારી ઓડિટ કરનાર ટીમના હેડે જિલ્લા રજિસ્ટ્રારને આ અંગે રિપોર્ટ કરેલો અને રિપોર્ટમાં સ્પષ્ટ ઉચાપત જે થયેલા 2001થી જે મંત્રી જે છે એ મંત્રી એ હાલ પણ ચાલુ છે અને એ મંત્રીએ આ હિસાબો રાખવાના હોય છે અને બધું એમને જ જવાબદારી હોય છે. તો એમાં આશરે 34 લાખનું સમથિંગ 81,000 જેવી ઉચાપત થયેલાનું પ્રથમ દ્રષ્ટિએ જ જણાતા જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનશ્રીને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા તેઓએ વડગામ પોસ્ટે પરમ દિવસે ગુનો દાખલ કરાવેલ અને પરમ દિવસે જ આરોપીને એરેસ્ટ કરી લીધેલા અને ગઈકાલે તેમના રિમાન્ડ મેળવતા 1.5 દિવસના રિમાન્ડ આપેલા છે અને રિમાન્ડ દરમિયાન એમના પાસેથી આ અંગેના વધુમાં વધુ પુરાવા એકઠા થાય તેવા પ્રયત્નો